નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચર અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે છેલ્લા આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક બરોબર એનો નિયમ અને એની પર આધારિત છે એ દાખલો જોયો બરોબર આજે આપણે પાતળ ગોળાકાર કવચ બરોબર એની પર આધારિત બે ખાસ કિસ્સાઓ જોવાના છે તમને નિયમિત ઘનતા ધરાવતા ગોળી કવચ આપવામાં આવે બરોબર ગોળી કવચ અને ગોળ એ બેમાં ફેર છે તો ગોળી કવચ એટલે વચ્ચેનો જે ભાગ ખાલી હોય એને આપણે ગોળીય કવચ કહીએ છીએ તો દાખલા તરીકે ક્રિકેટનો બોલ છે ફૂટબોલનો બોલ છે તેમાં વચ્ચેનો ભાગ ખાલી છે બરોબર તો એવો પણ અહીં કયો ગોળો લે છે ધાતુનો ગોળો બરોબર તો ગોળાકાર કવચ માટેના ખાસ કિસ્સાઓ આપણે જોઈએ ગુરુત્વાકર્ષણ માટેના એમાંથી પહેલો એક કિસ્સો એક સમાન ઘનતા વાળા પાતળા ગોળાકાર કવચ અને તેની બહાર આવે બિંદુવત દળ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ કવચનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર રહેલું હોય ત્યારે મળતા બળ જેટલું જ હોય બરોબર તો આ એક અગત્યનો કિસ્સો અથવા તો નિયમ કે તમને કોઈ પાતળી ગોળાકાર કવચ આપે બરોબર પાતળી ગોળાકાર કવચ કે જેની ઘનતા છે સમાન હોય તો એ પાતળી ગોળાકાર કવચ અને એની બહારનું કોઈ બિંદુ દળ બે વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું હોય તો જાણે કે આ કવચનું સમગ્ર દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે બરાબર તેવું માનીને જે કાંઈ આપણે બળ મળે છે તેના જેટલું જે બળ હોય છે બરાબર આકૃતિ દ્વારા પણ આપણે સમજી શકીએ દાખલા તરીકે આવી કોઈ ગોળાકાર કવચ છે બરાબર પાતળે ગોળાકાર કવચ છે અને બહાર એક બિંદુવત દળ આપણે ધારો કે આવી ગઈ બરાબર અહીં બહારનું એક બિંદુવત દળ છે અહીં આપણે બે પદાર્થની વાત કરવાની છે એક પાતળી ગોળાકાર કવચ બરાબર અને એક બહાર આવે બિંદુવત દળ કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે એક પદાર્થ પોતાના ઉપર જ નથી લગાડતો બરાબર પણ એની માટે બે અથવા બેથી વધારે પદાર્થો હોવા જોઈએ એટલે એક આ ગોળાકાર કવચ છે બરાબર આ શું છે ગોળાકાર કવચ બરાબર અને આ એક બિંદુવત દળ છે શું છે બિંદુવત દળ છે હવે આ બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગતું છે બરાબર તો જાણે કે આ કવચનું બધું જ દળ એ ક્યાં કેન્દ્રિત થયેલું હોય એના કેન્દ્ર આગળ બધું દળ ભેગું થયું હોય કેમ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય લાગતું હશે બરાબર અહીંયા આપણે જો કે ગુરુત્વાકર્ષણ બળ મેળવવું તો શું કરવું પડે કે આ કવચ ઉપર જેટલા બિંદુઓ છે જેટલા કણો છે બરાબર એ બધાના કારણે આની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ છે એ મેળવીને એનો સદિશ સરવાળો કરવો પડે બરાબર આની ઉપર જેટલા બિંદુઓ કારણ કે આ વચ્ચેનો ભાગ તો ખાલી છે અહીંયા કોઈ દળ હોવાનું નથી પણ આપણે એવું ધારવાનું છે કે આ બધું જ કવચનું દળ જાણે કે એના કેન્દ્ર ઉપર જ આવેલું હોય બરાબર એટલા એટલું બળ છે એની વચ્ચે લાગતું હોય છે બરાબર અહીંયા આપણે સાબિતી આપી નથી પણ આપણે આકૃતિના આધારે છે કહી શકીએ બરાબર કે ધારો કે આવા આપણે અલગ અલગ બિંદુ આપણે લઈએ બરાબર જુદા જુદા સ્થાનમાં આગળ તો આ જે બિંદુઓ દળ છે એની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે મેળવવું બરાબર તો જે સમાંતર દાખલા તરીકે અહીંયા આપણે આ ઘટક લઈએ બરાબર એમની વચ્ચે તો સીધી રેખામાં જ બળ લાગે છે બરાબર ગુરુત્વાકર્ષણ બળ આ દિશામાં પણ દાખલા તરીકે હું આ એક કણ લઉં તો એની માટે આ દિશામાં થશે તો એના આપણે પાસે બે ઘટકો લેવા પડે
આતો ધારો કે x દિશા છે એટલે x દિશામાં લાગે છે આ કણ ઉપર પણ મારે દાખલા તરીકે આ કણ લેવો હોય તો બળની દિશા આમ થાય છે ગુરુત્વાકર્ષણ બળ તો એમાં આપણે બે ઘટકો લેવા પડશે બરોબર એક આ સમાંતર ઘટક આવશે લંબ ઘટક આવશે એક સમાંતર ઘટક આ લંબ ઘટક આ સમાંતર ઘટક મળ્યો આપણે બરોબર એ જ ધારો કે આ કણ માટે હું લઉં તો અહીંથી આ રીતે બળ લાગતું છે બરોબર આ રીતે એમાં પણ આપણે એક લંબ ઘટક મળશે એક સમાંતર ઘટક મળશે બરોબર આવા જે બિંદુ આ બાજુ મળ્યા એવા બિંદુ આપણે આ બાજુ મળવાના વિરુદ્ધચાર પણ મળવાના બરોબર તો દાખલા તરીકે આ બિંદુ લઉં તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળની દિશા થશે તો એમાં સમાંતર ઘટક તો આ દિશામાં મળશે પણ લંબ ઘટક ક્યાં મળશે નીચે તરફ મળશે એ બીજું એક દાખલા તરીકે બિંદુ અહીંયા લો બરોબર તો ત્યાં બળની દિશા આમ થશે બરોબર તો આ સમાંતર ઘટક થશે આ લંબ ઘટક થશે હવે જો આ બિંદુની સામે ધારો કે આ બિંદુ આવતું હોય બરોબર આ દળની સામે આ દળ આવતું હોય તો આ લંબ ઘટકો એકબીજાની અસરને શું કરી નાખશે નાબૂદ કરી નાખશે એલાવે છે એ રીતે આ દળની સામે આ દળ આવતું હોય તો આ લંબ ઘટક છે આ લંબ ઘટકની અસરને શું કરી નાખશે નાબૂદ કરી નાખશે પણ સમાંતર ઘટકો તો બધા એક જ દિશામાં છે એનો શું થશે સરવાળો થશે બરોબર અને એ ત્યાંથી પસાર થશે એના કેન્દ્રમાંથી પસાર થશે બરોબર એટલે આપણે એવું કહી શકીએ કે જાણે કે એનું બધું જ દળ છે ક્યાં કેન્દ્રિત થયેલું છે એના કેન્દ્ર આગળ કેન્દ્રિત થયેલું હોય ત્યારે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું બળ છે આ બિંદુવત દળ પર લાગતું હશે ખ્યાલ આવે છે એટલે જ્યારે પણ આપણે કોઈ પાતળી ગોળી કવચ આપે અને તમને એમ કહે કે બિંદુવત કણ છે એટલા અંતરે રહેલો છે બરોબર તો એમની વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું છે તો આપણે અંતર ક્યાંથી લેવાનું એના કેન્દ્રથી અંતર ગણીને બરોબર જે કાંઈ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું ગુરુત્વાકર્ષણ બળ છે એમની વચ્ચે લાગતું છે પછી આપણે અલગ અલગ બિંદુઓના ગુરુત્વાકર્ષણ બળ છે મેળવવાની જરૂર પડશે નહીં કારણ કે લંબ ઘટકો એકબીજાની અસરને શું કરે છે નાબૂદ કરે છે અને સમાંતર ઘટકો છે એ અમને એક દિશામાં મળે છે બરોબર તો આ પહેલો નિયમ અથવા પહેલો કિસ્સો છે બરોબર ખાસ આપણે યાદ રાખવું કે સમાન ઘનતાવાળી પાતળી ગોળી કવચ આપી હોય અને બહારનું કોઈ બિંદુ આપ્યું હોય તો એમની વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો જાણે કે એનું બધું જ દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય કેન્દ્ર આગળ કેન્દ્રિત થયેલું હોય ત્યારે મળતા ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય છે બરાબર એટલે અંતર છે આપણે કેન્દ્રથી એ બિંદુ સુધીનું લેશું બરાબર હવે આમાં તમે એક બીજો કિસ્સો એ પણ ગોળી કવચ માટેનો છે બરાબર અહીંયા આપણે આ બિંદુવત દળથી બહાર લીધું પણ ધારો કે કોઈ બિંદુવત દળથી આ ગોળી કવચની અંદર આવેલું હોય તો બરાબર ધારો કે આ રીતે આમ તમે આપે કે આ ગોળી કવચ છે બરાબર એનું કેન્દ્ર છે અને કોઈ બિંદુવત દળ ધારો કે કવચની અંદર અહીં આવેલું છે તો હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગતું છે એની વચ્ચે બરાબર તો ત્યારે ગુરુત્વાકર્ષણ બળ છે શૂન્ય કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી તો એ હવે આપણે બીજો કિસ્સો જોઈએ પાતળી ગોળાકાર કવચના લીધે તેની અંદરના કોઈ પણ એની અંદરના કોઈ પણ બિંદુવત દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે બરોબર પાતળી ગોળાકાર કવચના કારણે એની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ બિંદુવત દળ આવેલું હોય કોઈ પણ જગ્યાએ કવચની અંદર તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ છે કેટલો હોય છે શૂન્ય હોય છે બરાબર તો આ એક બીજો ખાસ અગત્યનો કિસ્સો છે ગોળીય કવચ માટેનો છે અને આ પણ આપણે સાબિત કરી શકીએ છીએ બરાબર દાખલા તરીકે આપણે કોઈ એક બિંદુ દળ લઈ ધારો કે અહીંયા કોઈ એક બિંદુ દળ આવેલું છે બરાબર તો હવે શું થાય છે કે આ ગોળી કવચ ઉપર આવેલા જુદા જુદા બિંદુઓ છે શું કરશે આ જે બિંદુવત દળ છે એને પોતાના તરફ ખેંચશે પોતાના તરફ આકર્ષિત દાખલ થઈ કે આ કણ છે આ બાજુ આકર્ષે આ કણ આ બાજુ આકર્ષે આ કણ આ બાજુ એમ દરેક એકબીજા તરફ ખેંચશે એટલે પરિણામી બળ છે એ કેવું થાય છે એનું શૂન્ય થાય છે એકબીજાની અસર છે શું થાય છે નાબૂદ થાય છે તો બધા એકબીજા એકબીજા તરફ એ ગોળી કવચને ખેંચશે ગુરુત્વાકર્ષણ બળને કારણે સોરી બિંદુવત દળને ગુરુત્વાકર્ષણ બળને કારણે એની તરફ ખેંચશે
તો એ બિંદુવત દળ ઉપરનું પરિણામી બળ F = કેવું થાય છે શૂન્ય હોય છે ગુરુત્વાકર્ષણ બળ છે કેવું થાય છે શૂન્ય થાય છે બરોબર તો આ જે કવચની અંદર આવ્યું હોય તો ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય કવચની બહાર આવેલું હોય તો આપણે કઈ ગુરુત્વાકર્ષણ બળ મળે બરોબર અને કેન્દ્ર આગળ દળ છે કેન્દ્રિત થયેલું હોય એના કારણે મળતું ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય છે બરોબર તો આ બે અગત્યના ખાસ કિસ્સાઓ મિત્રો છે આપણે યાદ રાખવાનું ફ્રેમ કરતા આમાંથી એમસીક્યુ બનાવીને પૂછતા હોય છે બરોબર હવે જે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી શોધવાનો જે પ્રયોગ કર્યો એ પ્રયોગ આપણે જોવાનો છે બરોબર જીનું મૂલ્ય છે આપણને ખબર છે કે 6.67 × 10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર બરાબર આ જીનું મૂલ્ય મેળવવા માટે સૌ પ્રથમ ઇંગ્લિશ વૈજ્ઞાનિક જે છે બરાબર હેનરી કેવેન્ડિશ તો એ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો હતો બરાબર એ પ્રયોગ આપણે આકૃતિ સાથે હવે જોઈએ તો ગુરુત્વાકર્ષી અચળાંક એટલે કે કેપિટલ જી એનું મૂલ્ય શોધવાનો કેવેન્ડિશનો પ્રયોગ તો સૌ પ્રથમ આ અચળાંકનું મૂલ્ય છે કેવેન્ડિશ નામના ઇંગ્લિશ વૈજ્ઞાનિક હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે ક્યારે 1798માં બરોબર જીનું મૂલ્ય 6.67 × 10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર શોધ્યું હતું સૌ પ્રથમ આ હેનરી કેવેન્ડિશ જે ઇંગ્લિશ વૈજ્ઞાનિક છે એમણે 1798માં જીનું મૂલ્ય છે શોધ્યું હવે એના પ્રયોગની ગોઠવણ આપણે જોઈએ બરોબર પ્રયોગની ગોઠવણ એને જે પ્રયોગ કર્યો એટલે જીનું મૂલ્ય શોધવા માટે સૌ પ્રથમ એણે એક સળિયો લીધો એ બી એ બી આ સળિયાના છેડા ઉપર છે બે નાના સીસાના ગોળાઓ બરાબર આ બે નાના સીસાના ગોળાઓ છે એને લગાવ્યા બંને છેડે છે રાખેલા હતા બરાબર એ અને બી બંને છેડે છે નાના સીસાના ગોળાઓ કે જેનું દળ છે સ્મોલ એ બરાબર નાના સીસાના ગોળાનું દળ બરાબર સ્મોલ એમ રાખ્યું હતું હવે એની બંને બાજુ વિરુદ્ધ સાઈડ બરાબર એને શું કર્યું મોટા સીસાના ગોળાઓ લગાડ્યા એ પહેલા આ જે વાંક સળિયો હતો એને એક તાર વડે બરાબર વાંક તાર વડે છે એને લટકાવેલો હતો બરાબર એક વાંક તાર સાથે આ સળિયાને લટકાવેલો છે અને હવે એના બંને સાઈડ છે વિરુદ્ધ સાઈડ દાખલા તરીકે આ બાજુ એક સીસાનો મોટો ગોળો અને આ બાજુ એક સીસાનો મોટો ગોળો તો બંને સાઈડ છે સીસાના મોટા ગોળાઓ કે જેમનું દળ છે કેપિટલ એમ બરાબર મોટા સીસાના ગોળાનું દળ એ કેટલું રાખ્યું તેને કેપિટલ એમ તો બંને બાજુ વિરુદ્ધ સાઈડ આવા મોટા સીસાના ગોળાઓ છે એને રાખ્યા હતા બરાબર હવે ગુરુત્વાકર્ષણ બળને કારણે શું થાય છે કે આ મોટા સીસાના ગોળાઓ છે નાના જે સીસાના ગોળાઓ છે એને પોતાના તરફ આકર્ષે છે બરાબર આ સળિયાની લંબાઈ ધારો કે L છે L લંબાઈનો સળિયો છે બરાબર એટલે આ જે મોટો સીસાનો ગોળો છે એ બિંદુ ઉપર રહેલા નાના સીસાના ગોળા ઉપર આ દિશામાં આકર્ષી બળ ધારો કે એ આપણે કાઢે છે એવી રીતે આ B ગોળા ઉપર છે આ દિશામાં બળ એક લગાડે છે બંને બળ છે સમાન મૂલ્યના રહેશે કારણ કે આ બંને સીસાના ગોળા આપણે સમાન લીધેલા છે બરાબર આ બાજુ ને આ બાજુ બરાબર પણ વિરુદ્ધ દિશામાં બળો લગાડશે કારણ કે આપણે વિરુદ્ધ સાઈડ બંને રાખેલા છે બરાબર અને એના કારણે શું થશે કે પરિણામી બળ એ શૂન્ય થશે આ બળ ને આ બળ સમાન છે દિશા પરસ્પર વિરુદ્ધ એટલે પરિણામી બળ છે કેવું થશે સિગ્મા એફ બરાબર શૂન્ય થશે કોઈ પણ પ્રકારનું બળ અહીં લાગશે નહીં પણ આ બંને બળોની કાર્યરેખાઓ જુદી જુદી છે બંને બળોની કાર્યરેખાઓ અલગ અલગ છે એટલે એની વચ્ચે શું લાગશે ટોર્ક લાગશે બરાબર ને ટોર્કના કારણે શું થાય છે કે નાના સીસાના ગોળાઓ છે એમ ભ્રમણ કરશે ફરશે બરાબર એના કારણે શું કરશે ભ્રમણ કરશે
અને ભ્રમણ કરશે એટલે અહીંયા જે આપણે તાર રાખેલો છે તારની અંદર વળ થશે બરોબર એની બીજી સ્થિતિ પણ તમને દર્શાવી છે કે આ તૂટક રેખા વડે દર્શાવેલી સ્થિતિ બરોબર જ્યારે એની પર પાવર લાગશે ત્યારે એ બંને ગોળાઓ ક્યાં આવશે તો તૂટક રેખા વડે દર્શાવેલી સ્થિતિ ઉપર આવશે તો અહીંયા સૌપ્રથમ આ બંને ગોળાનું ધારો કે સ્થાન છે એની વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ ડી છે બરાબર નાનો ગોળો અને મોટા ગોળા વચ્ચેનું અંતર સ્મોલ ડી છે એની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય છે ગુરુત્વાકર્ષણ બળ આપણે એફ કહીએ તો એફ બરાબર કેટલું છે તો જી સ્મોલ એમ કેપિટલ એમ અને છેદમાં એમની વચ્ચે અંતર એટલે ડી નો સ્ક્વેર બરાબર આ ડી અંતર છે જાણીતું હોય છે બરાબર એને મેળવી શકાય તો આ ગુરુત્વાકર્ષણ બળ મળ્યું આના આધારે ટોર્ક પણ આપણે મળી શકે ટોર્ક કેટલું લાગતું છે આ બંને વચ્ચે અંતર છે કેપિટલ એલ છે બે બળો વચ્ચેનું અંતર છે લંબ અંતર કેપિટલ એલ પૂરા સળિયાની લંબાઈ છે બે વચ્ચેનું અંતર છે એટલે ટોર્ક બરાબર શું થાય તો બે બળો વચ્ચેનું અંતર અને અહીંયા ગુણ્યા એ બળ છે મૂલ્ય બરાબર એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળને કારણે ગુરુત્વાકર્ષણ બળને કારણે ગોળા પર લાગતું ટોર્ક તો સળિયા પર લાગતું કોર આમ તો સળિયા પર સળિયા કારણ કે સળિયો એના કારણે પરિભ્રમણ કરે છે એટલે સળિયા પર લાગતું કોર તો એ ટોર્ક બરાબર કેટલું થશે તો બળ ગુણ્યા એની વચ્ચેનું લંબઅંતર બે બળો વચ્ચેનું લંબઅંતર એટલે કેપિટલ એલ બરાબર એફ નું મૂલ્ય અહીંથી આપણે મૂકી શકીએ કે જી સ્મોલ એમ કેપિટલ એમ અને છેદમાં બંને વચ્ચે અંતર એટલે કે ડી નો સ્ક્વેર બરાબર અને સમીકરણ નંબર એક આપી દે સોરી અહીંયા ઇન્ટુ એલ આવશે ઇન્ટુ એલ બરાબર એલ છે ગુણાકારમાં છે ટોર્કની સર ટોર્કના સૂત્રમાં અને સમીકરણ નંબર આપણે એક આવશે બરાબર એટલું ટોર્ક છે એ સળિયા ઉપર લાગશે બરાબર એના કારણે શું થશે કે આ સળિયો છે ભ્રમણ કરશે તો સળિયો શું કરશે ભ્રમણ કરશે કારણ કે આ ટોર્કના કારણે છે બરોબર ટોર્કના કારણે છે આ બાજુનો ગોળો છે એ આ સાઈડ જશે અને આ ગોળો છે આ બાજુ આવશે બરોબર એની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે એના કારણે સળિયો છે ભ્રમણ કરશે બરોબર અને ભ્રમણ કરશે એટલે આ જે તાર છે એની અંદર વળ ચડશે બરોબર કારણ કે તાર છે આ સળિયા સાથે જોડેલો છે સળિયામાં ભ્રમણ કરશે એટલે તાર પણ ભ્રમણ કરશે અને એના કારણે તારની અંદર આ સળિયો પાછો જડી છે બરોબર એટલે તારની અંદર વળ ચડશે અને જે વળ ચડે છે બરોબર ધારો કે થીટા જેટલો વળ ચડે છે વળને છે આપણે થીટા વડે દર્શાવશું બરોબર જ્યાં ચઢેલ વળ થીટા છે બરોબર ત્યાં કેટલા વળ ચડે છે થીટા અને એ જાણીતું પોર લગાડીને આ વળ છે એ થીટા છે આપણે શોધી શકીએ છીએ કે કેટલા વળ ચડ્યો છે બરોબર થીટા રેડિયનમાં છે દાખલા તરીકે આમ એક વખત ફરશે એટલે 2 પાઈ રેડિયન જેટલો વળ ચડ્યો બરોબર એવું બે આટા ફરશે એટલે 4 પાઈ રેડિયન જેટલો વળ ચડ્યો 2 પાઈને આપણે થીટા નામ આપશું બરોબર તો એ થીટા છે એનું મૂલ્ય જાણીતું હોય છે બરાબર પ્રયોગની અંદર હવે વળ ચડશે એટલે શું કરશે તાર છે વિરુદ્ધ દિશામાં આ સળિયા ઉપર ટોર્ક લગાડશે આપણે ખ્યાલ છે કે સ્પ્રિંગ છે તમે એને ખેંચો તો સ્પ્રિંગ આપણે હાથ ઉપર વિરુદ્ધ દિશામાં જે પુનઃસ્થાપક બળ લગાડે છે આપણે જે દિશામાં બળ લગાવ્યું તેની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ પુનઃસ્થાપક બળ લગાડે એવી રીતે અહીંયા આ જે તાર છે બરોબર એ તાર ઉપર પુનઃસ્થાપક ટોર્ક લાગશે સળિયાના ટોર્કની વિરુદ્ધ દિશામાં બરોબર સળિયો જે દિશામાં ટોર્ક લગાડતો છે સળિયો દાખલા તરીકે આમ આ દિશામાં ટોર્ક લગાડે તો આ જે પુનઃસ્થાપક ટોર્ક છે એની વિરુદ્ધ દિશામાં લાગતું છે બરાબર એ વળ છે ઉખાળ છે એ સળિયાને પોતાની મૂળ સ્થિતિમાં લાવવા માટે પુનઃસ્થાપક ટોર્ક લાગતું હોય છે બરાબર અને પુનઃસ્થાપક ટોર્ક છે એ આ વળના સમપ્રમાણમાં હોય જે થીટા વળ ચડ્યો એ વળના સમપ્રમાણમાં જેટલા વળ વધારે ચડે એટલું પુનઃસ્થાપક ટોર્ક વધારે લાગે બરાબર જેટલા વળ વધારે ચડશે એટલું પુનઃસ્થાપક ટોર્ક વધારે લાગતું છે એટલે કે વળ થીટાના આ પુનઃસ્થાપક ટોર્ક છે થીટાના સમપ્રમાણમાં છે બરાબર એ પુનઃસ્થાપક ટોર્ક કેટલું છે પુનઃ સ્થાપક ટોર્ક
બરાબર એક એટલું છે તો ટોર્ક ઇન્ટુ થીટા છે એટલું છે એ થીટાના સમપ્રમાણમાં હોય છે બરાબર અને એનું મૂલ્ય કેટલું હશે તો ટોર્ક ઇન્ટુ થીટા જેટલું હશે ચાલ આ ટોર્ક કેટલું છે તો એકમ બળ દીઠ સોરી એકમ વળ દીઠ ભાઈ એકમ વળ દીઠ ઉદ્ભવતું ટોર્ક છે બરાબર એટલા માટે આપણે એને ટોર્ક વડે દર્શાવશું તો આને સમીકરણ નંબર આપણે આપીએ બી હવે સંતુલન વખતે જ્યારે સંતુલન થશે એટલે કે બંને ટોર્ક છે સરખા થશે સંતુલન વખતે શું થશે કે આ જે ટોર્ક છે બરાબર એ અને પુનઃસ્થાપક ટોર્ક બંને કેવા થશે સરખા થશે સંતુલન સમય બાહ્ય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક અથવા તો ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતું ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બે સરખા થાય તો એક અને બે બંને સમીકરણ આપણે સરખાવીએ બરાબર તો એ ટોર્ક કેટલું છે તો જી ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એમ નેસેસમાં ડી સ્ક્વેર ઇન્ટુ એલ બરાબર શું હોય છે તો ટોર્ક ઇન્ટુ થીટા જેટલું હોય છે બરાબર હવે આ સૂત્રની અંદર આ ડી અંતર આપણે જાણતા હોઈએ છીએ બે બંને ગોળા વચ્ચેનું અંતર બરાબર સ્મોલ એમ કેપિટલ એમ બંને ગોળાઓના દળ જાણતા હોય એલ એટલે સળિયાની લંબાઈ છે જાણતી હોય છે આ ટોર્ક જાણીતું ટોર્ક આપણે લગાડીએ છીએ એ ટોર્ક જાણતા હોય છે અને થીટા એટલે ચઢેલા વળ જાણતા હોય તો જીને કરતા બનાવીએ બરાબર તો એના આધારે છે એ આપણે આ સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય છે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિક કહે છે આ સૂત્રના આધારે મેળવ્યું તો એમાં જીને કરતા બનાવ્યા અને બાકી બધાની કિંમત મૂકી તો એને જીનું મૂલ્ય છે કેટલું મળ્યું હતું 6.67 ગુણ્યા 10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર જેટલું અમને મળ્યું હતું અને આપણે ખાસ અહીંયા આ જીનું મૂલ્ય છે 6.67 ગુણ્યા 10⁻¹ આ મૂલ્ય છે યાદ રાખશું કારણ કે દાખલાઓની અંદર ખાસ આનો ઉપયોગ છે કરવાનો થશે બરાબર ચાલો તો એટલે સુધી રાખીએ છીએ